નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. આજનો 66મો પ્રજાસત્તાક દિવસ વિશિષ્ટ રહ્યો. રાજપથ ખાતે યોજાયેલ મુખ્ય સમારોહના વિશેષ અતિથિ હતા અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા. અને આ વિશેષ અતિથિને સત્કારવા જાણે દિલ્હીની સવાર પણ ઝરમર વરસાદ સાથે ખુશનુમા બની રહી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, મુખ્ય અતિથિ એવા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને સન્માનપૂર્વક કાર્યક્રમ સ્થળે દોરી ગયા ત્યારે જાણે વિશ્વની સૌથી જૂની અને વિશ્વની સૌથી વિશાળ લોકશાહીનો સુભગ સમન્વય રચાયો. પ્રસ્તુત છે ન્યૂઝ ડેસ્કનો અહેવાલ. દેશનો 66મો પ્રજાસત્તાક દિવસ ઐતિહાસિક અને યાદગાર બની રહ્યો. દિલ્હીના રાજપથ ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અન્સારી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ વિશેષ અતિથિ એવા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની ઉપસ્થિતિમાં આ વર્ષનો ગણતંત્ર દિવસ જાણે કે બે દેશોનો સુભગ સમન્વય બની રહ્યો. સમારોહના પ્રારંભે જ વીર શહીદ મેજર મુકુંદ વરદરાજન તથા નાયક નીરજકુમારસિંહને મરણોપરાંત અશોક ચક્ર મેડલથી સન્માનિત કરાયા હતા. દેશના આ મહાપર્વને વધાવી લેતું હોય તેમ આબ પણ જાણે નતમસ્તક થઈ ઉઠ્યું અને આગંતુકોને આવકારતો હોય તેમ વરસાદ પણ રીમઝીમ રીમઝીમ વરસી પડ્યો. ઝરમર વરસાદ વચ્ચે દેશની સૈન્ય તાકાતના પ્રદર્શન રૂપે સેનાની ત્રણેય પાંખોની પરેડ શરૂ થઈ હતી, જેમાં પિનાકા મલ્ટી રોકેટ સિસ્ટમ, બ્રહ્મોસ મિસાઇલ વગેરે સુરક્ષા ક્ષેત્રે ઉચ્ચ આવિષ્કારોનું પ્રદર્શન યોજાયું હતું. નારી યોદ્ધા એવરેસ્ટની ઊંચાઈ પર ટાઇટલ સાથે એવરેસ્ટ સર કરનારી મહિલા શક્તિને રાષ્ટ્રએ નિહાળી. સૌથી મહત્વનું આકર્ષણ રહી નારી શક્તિ. સૌપ્રથમ વખત ત્રણેય સેનાની મહિલા પાંખની પરેડે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ પરેડના મુખ્ય આકર્ષણ સમા DRDO દ્વારા વિકસિત મિસાઇલ અને હથિયારોનું પ્રદર્શન યોજાયું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ત્રણેય સેનાની પરેડની સલામી ઝીલી હતી. બાદમાં શરૂ થઈ દેશની વિભિન્ન સંસ્કૃતિઓની ઝલક. 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ 9 મંત્રાલયોના ટેબલોના મનમોહક પ્રદર્શને આકર્ષણ જમાવ્યું હતું. અને આમ દેશની સૈન્ય તાકાત અને સંસ્કૃતિની ઝલક પ્રસ્તુતિ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી યાદગાર બની. આ અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સહિતના રાજકીય આગેવાનોએ અમર જવાન જ્યોતિ ખાતે જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 66મા પ્રજાસત્તાક પર્વનો રાજ્યકક્ષાનો સમારોહ દેવભૂમિ દ્વારિકા જિલ્લાના ખંભાળિયા ખાતે યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને તેને સલામી આપી હતી. આ પ્રસંગે યોજાયેલી પરેડનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ કર્તવ્યોની રજૂઆતે આકર્ષણ જમાવ્યું હતું. બાઇક સવારી, ડોગ શો અને અશ્વ પ્રદર્શન પણ આજના કાર્યક્રમનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને જાહેર સાહસોએ 30થી વધુ આકર્ષક ટેબ્લો રજૂ કર્યા હતા. રાજ્યપાલશ્રીએ સંબોધનમાં જણાવ્યું કે લોકોના સહકારથી જ સરકારની યોજનાઓ સાકાર થશે. એમણે સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈ પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન સાકાર કરવા પ્રજાનો સહકાર માંગ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ અને આગેવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક દિવસ પ્રસંગે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રભક્તિનું પર્વ ઉજવાયું હતું. પ્રસ્તુત છે વિવિધ કાર્યક્રમોની ઝલક. અમદાવાદમાં ઇન્કમટેક્સ કચેરી ખાતે મુખ્ય આવકવેરા કમિશનરે ધ્વજવંદન કરાવ્યું હતું. તેમાં આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. રાજ્ય કર ભવન ખાતે વાણિજ્યિક વેરા કમિશનર ડોક્ટર PD વાઘેલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેટ કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોલા ખાતે આવેલી ગુજરાત વડી અદાલતના પ્રાંગણમાં કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ VM સહાયે તિરંગો લહેરાવીને સલામી આપી હતી. આ પ્રસંગે વડી અદાલતના ન્યાયમૂર્તિશ્રીઓ, કર્મચારીઓ તથા વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમારા મેસેજ હે શાંતિ, ઓર આજ કે દિન હમકો હમારા સંવિધાન મિલા હૈ, સંવિધાન કી રક્ષા કરે હમ લોગ, સંવિધાન કા પાલન કરે ઓર ઇસ દેશ કો ઓર આગે લે જાય. સાબરમતી રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રેલવેના ધ્વજવંદન કાર્યક્રમમાં મંડળ રેલ પ્રબંધક શ્રી આલોક કુમાર તિવારીએ સલામી ઝીલી હતી. આ પ્રસંગે રેલવે સુરક્ષા બળ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલ વિભાગના કર્મચારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આકાશવાણી ખાતે પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ દૂરદર્શન કેમ્પસમાં પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગ જે કે ચંદીરાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી ઝીલી હતી. આ પ્રસંગે સમાચાર વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારી તથા દૂરદર્શનના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ગાંધીનગર સ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ ધ્વજવંદન કરાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શહેર પ્રમુખ ચેતન રાવલ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના શાહપુર વિસ્તારમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મેયર શ્રી મીનાક્ષીબેન પટેલ દ્વારા સલામી ઝીલવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે સફાઈ કર્મચારીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી થલતેજ કેમ્પસ ખાતે CISFના જવાનો દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાનો દ્વારા પ્રસ્તુત સાયલેન્ટ ડ્રીલ, ફાયર સેફટી ડ્રીલ તથા હથિયારોની ડ્રીલ બતાવવામાં આવી હતી. PRLના ડાયરેક્ટર ડોક્ટર ઉત્પલ સરકાર તથા પૂર્વ ડાયરેક્ટર JN ગોસ્વામી તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દમણ ખાતે પ્રશાસક શ્રી આશીષ કુંદ્રાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી. પોલીસ, કોસ્ટગાર્ડ તથા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. સમારોહમાં સંસદ સભ્ય શ્રી લાલુભાઈ પટેલ, જનપ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ તથા સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પણ કલેક્ટર શ્રી વિનોદ કાવલેએ ધ્વજવંદન કરાવી પરેડની સલામી ઝીલી હતી. કાર્યક્રમમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ કર્તવ્યોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. કલેક્ટરશ્રીએ પ્રદેશના વિકાસ માટે લેવાઈ રહેલા પગલાઓની માહિતી આપી હતી. ગાંધીનગરમાં સીમા સુરક્ષા દળ BSFની કચેરીએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં BSFના ઉચ્ચ અધિકારીઓ તથા જવાનો જોડાયા હતા. દેશના સર્વોચ્ચ સન્માન સમા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ હતી. તે મુજબ પૂર્વ ઉપપ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાશે. શ્રી અડવાણી ઉપરાંત ગુજરાતના અન્ય 4 મહાનુભાવોને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે. આમાં કલાક્ષેત્ર માટે શ્રી તારક મહેતા, આરોગ્ય ક્ષેત્રે ડોક્ટર તેજસ પટેલ અને ડોક્ટર HL ત્રિવેદી તથા સાહિત્ય ક્ષેત્રે શ્રી ગુણવંત શાહનો સમાવેશ થાય છે. તો કલાક્ષેત્રે સંજય લીલા ભણસાણીને પણ પદ્મશ્રી અપાશે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે મહત્વના યોગદાન બદલ રજત શર્માને, પબ્લિક અફેર ક્ષેત્રે સ્વપ્નદાસ ગુપ્તાને, પબ્લિક અફેર ક્ષેત્રે હરીશ સાલ્વેને, જ્યારે સામાજિક કાર્યો માટે USAના બિલ ગેટ્સને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે. પદ્મ વિભૂષણની વાત કરીએ તો પંજાબના મુખ્યમંત્રી શ્રી પ્રકાશસિંહ બાદલને પબ્લિક અફેર્સ માટે, કલાક્ષેત્રે ફિલ્મ અભિનેતા દિલીપ કુમાર, સામાજિક કાર્યો માટે કર્ણાટકના ડોક્ટર D વીરેન્દ્ર હેગડે, કલાક્ષેત્રે મહાનાયક અમિતાભ બચ્ચન અને પબ્લિક અફેર્સ માટે દિલ્હીના કોટાયન K વેણુગોપાલને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાશે. ત્યારે કલાક્ષેત્રે મહારાષ્ટ્રના પ્રસૂન જોશીને પદ્મશ્રી અને સિવિલ સર્વિસ માટે તમિલનાડુના N ગોપાલ સ્વામીને પદ્મભૂષણથી સન્માનિત કરાશે. તો આજ તજા બુલેટિનને સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.